સાસનું હાર્દિક સ્વાગત છે. હવે તમે સ્ટાન્ડર્ડ 3 ની અંદર જે તમારી આ બુક છે 5th નંબર ની જે બુક છે એની અંદર આપણો લાસ્ટ ચેપ્ટર છે લીપ 8.4. એની અંદર શું છે તો કે પબ્લિક પ્લેસીસ. પબ્લિક પ્લેસીસ કયા કયા હોય તો તમે જે બહાર જાઓ છો, બહાર જતા હો ત્યાં કયા કયા તમને જોવા મળે છે તો કે સ્કૂલ હોય, બરોબર, ગાર્ડન હોય, આ રીતે પોલીસ સ્ટેશન હોય, બસ સ્ટોપ હોય. આપણે બસ સ્ટોપ પર જઈએ તો આપણે બસ ને પકડવી હોય તો આપણે ક્યાં જવું પડે? બસ સ્ટોપ જવું પડે. પછી પ્લેન માં જવું હોય તો આપણે એરપોર્ટ જવું પડે. પછી આપણે પોસ્ટ ઓફિસ, કઈ આપણે પાર્સલ કરવું હોય કે આપણે પોસ્ટ ઓફિસ માં કોઈ કાગળ નાખવું હોય તો આપણે પોસ્ટ ઓફિસ સ્થાન પર જવું પડે. પછી પૈસા મૂકવા હોય, આપણે ડિપોઝિટ કરવી હોય, આપણે કોઈ સેવિંગ હોય આપણે મૂકવું હોય વ્યવસ્થિત તો આપણે બેંક જવું પડે છે. આપણી કોઈ ગોલ્ડન જ્વેલરી કે આપણે કોઈ સેફ જગ્યાએ મૂકવી હોય તો આપણે ક્યાં જઈએ તો કે આપણે બેંકની અંદર અકાઉન્ટ ખોલાવી અને એની અંદર મૂકીએ છીએ. પછી આપણે કોઈ કોઈ બીમાર પડી જાય, વધારે પડતું આપણને કોઈ તબિયત ખરાબ થઈ જાય તો આપણે આપણા ફેમિલી ડોક્ટરથી આપણે રિકવર ન થાય તો આપણે ક્યાં જવું પડે તો કે આપણે હોસ્પિટલ જવું પડે. હોસ્પિટલાઇઝ થઈએ ત્યારે આપણને આપણે સાજા થઈએ છીએ તો આપણે ક્યાં જવું પડે? હોસ્પિટલ. એ પણ એક પબ્લિક પ્લેસ છે. પછી તમે હવે આપણે પહેલાં તો આપણે શોપ હતી તો આપણે જનરલ સ્ટોરમાંથી બધી વસ્તુઓ ખરીદતા. આજે આપણે આધુનિક યુગમાં સુપર માર્કેટ થઈ છે જ્યાં આગળ તમને બધી વસ્તુઓ, બધા ડિપાર્ટમેન્ટ હોય એની અંદર તેની બધી વસ્તુઓ તમને મળી જાય છે. જેમ કે આપણે અહીંયા ડીમાર્ટ છે, ક્રિસ્ટલ મોલ છે, બિગ બાઝાર છે, રિલાયન્સ મોલ છે, આપણા રાજકોટની અંદર પણ આવા મોટા મોટા મોલ થઈ ગયા છે ને. હા, તો આને છે ને સુપર માર્કેટ કહેવાય છે. શું કહેવાય છે? સુપર માર્કેટ. એની અંદરથી તમને બધી વસ્તુઓ મળી જાય, કપડાં ધોવાની વસ્તુથી માંડી રાશનથી માંડી બધી વસ્તુઓ તમને ત્યાં આગળ, નાસ્તાની વસ્તુઓ બધી વસ્તુઓ ત્યાં આગળ તમને મળી જાય છે. તો હવે આપણે જોઈએ કઈ વસ્તુનો સ્પેલિંગ કયો થાય છે. આ બધા પબ્લિક પ્લેસ છે. કેટલા છે જો 1 2 3 4 5 6 7. તો હવે આના ઉપરાંત પણ આપણે પબ્લિક પ્લેસ હોય છે જેમ કે ઝૂ હોય, પછી ગાર્ડન હોય. તમે ગાર્ડન દરેક એરિયામાં, હવે આપણા કોર્પોરેશન વાળાએ દરેક એરિયામાં ગાર્ડન બનાવ્યા હોય છે જ્યાં આપણે પ્લે એરિયા હોય છે ચિલ્ડ્રન માટેનો, સિનિયર સિટીઝન માટેનો સિટિંગ એરિયા હોય છે, પછી યંગ જનરેશન માટે વોકિંગ એરિયા, એક્સરસાઇઝ એરિયા હોય છે. આ રીતના બધા ગાર્ડન હોય છે, એને પણ પબ્લિક પ્લેસ જ કહેવાય છે. એટલે આ સિવાયના પણ પબ્લિક પ્લેસો હોય છે, પણ જે આપણે બુકની અંદર આપ્યા છે એ આજે પબ્લિક પ્લેસની આપણે ચર્ચા કરીશું. હું તમને આના હોમવર્કની અંદર, હું CW અંદર 4 લાઈનની અંદર તમને એના વર્ડ્સ અને એનું ગુજરાતી કરીને આપીશ, તે તમારે વ્યવસ્થિત લખવાનું છે. તો ચાલો આપણે આજે જોઈ લઈએ પબ્લિક પ્લેસ. તો પહેલું કયું છે તો કે પહેલું રેલવે સ્ટેશન છે. તમારી બુકની અંદર તમે જુઓ કે જે આ પબ્લિક પ્લેસ બતાવ્યું છે એની અંદર તમને પોસ્ટ ઓફિસ, રેલવે સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટોપ, હોસ્પિટલ આ બધી બતાવ્યું છે. એમાં પહેલું જે છે એ રેલવે સ્ટેશન છે. જુઓ રેલવે સ્ટેશન છે તો કે રેલવે સ્ટેશનમાં તમે શું શું હોય વસ્તુ તો તમે જુઓ, તમને અહીંયા નામ સહિત સરસ બતાવ્યા છે. તો પહેલું શું છે તો કે આ રેલવે ટિકિટ્સનું છે, બરોબર. આ રેલવે ટ્રેક છે તો રેલવે ટ્રેક ઉપર શું હોય તો કે ત્યાં આગળ ટ્રેન ચાલતી હોય, જે બે પાટા હોય છે ને એ લોખંડના હોય છે એની ઉપર જે છે ટ્રેન ચાલતી હોય એને રેલવે ટ્રેક કહેવામાં આવે છે. પછી તમે જુઓ અહીંયા જો પબ્લિક બધી ઊભી છે, બેઠા છે, એને શું કહેવાય? પ્લેટફોર્મ કહેવાય. પ્લેટફોર્મ ઉપર બધા પેસેન્જર્સ બેઠા હોય છે. પછી તમે જુઓ અહીંયા શું છે તો કે આ ટિકિટ ચેકર છે, જે શું કરે છે? ટિકિટ ચેક કરે છે અને બધા લોકો પાસે ટિકિટ છે કે નહીં. પછી તમે આ જો આવે વિન્ડો બતાવે છે જે અહીંયા લખ્યું છે ટિકિટ વિન્ડો, તો ત્યાંથી તમારે
ટિકિટ લેવાની હોય છે, જે તમારે ટ્રેનમાં બેસવાનું હોય છે એની તમારે અહીંયાથી ટિકિટ લેવાની હોય છે. પછી આ બધા શું છે તો કે પેસેન્જર છે. હવે આ સાઈડ તમે જુઓ ત્યાં આગળ એક શોપ બતાવી છે, શોપ ત્યાં આગળ ઈ ટી સ્ટોલ છે, બરાબર. તો ટી સ્ટોલ ની અંદર તમે જોજો, આપણે તમે જંકશનમાં આપણે ક્યાં આવો છો તો ત્યાં આગળ સ્ટોર હોય છે છાપાના, ત્યાંથી તમને ન્યૂઝપેપર મળી જાય, પછી નાસ્તાની કોઈ વસ્તુઓ જોતી હોય તો એનો પણ સ્ટોલ હોય છે, પછી ચા પીવી હોય તો એનો પણ સ્ટોલ હોય છે, પછી કંઈ પણ તમારે પ્લાસ્ટિકની કે કંઈ વસ્તુઓ જોતી હોય તો એવા પણ સ્ટોલ હોય છે. તો આ રેલવે સ્ટેશનની અંદર આટલી વસ્તુઓ હોય છે. તો તમે જોયું કે ટી સ્ટોલ, પછી આ ટ્રેન છે, આ રેલવે ટ્રેક છે, આ પ્લેટફોર્મ છે, આ બધા પેસેન્જર છે, આ ટિકિટ વિન્ડો છે, આ ટિકિટ ચેકર છે. તો આ રીતે બધું રેલવે સ્ટેશનની અંદર હોય છે. તમે જુઓ, હવે તમે મોટા થઈ ગયા છો તો હવે તમે મમ્મી સાથે કે કોઈ દાદા સાથે ટ્રેનમાં જતા હો તો તમે આ બધું માર્કિંગ કરજો. હવે ત્યાર પછીનું જે પબ્લિક પ્લેસ છે એ છે બસ સ્ટોપ છે. શું છે? બસ સ્ટોપ છે. તો બસ સ્ટોપ તો આપણે બધાએ જોયું. આપણે વીરપુર જઈએ તો પણ આપણે બસમાં જતા હોઈએ છીએ, આપણે ગોંડલ જઈએ તો પણ આપણે બસમાં જતા હોઈએ છીએ, આપણે સોમનાથ જઈએ તો પણ આપણે અહીંયા બસમાં જતા હોઈએ. તો તમે બસ સ્ટોપ તો જોયું છે, જ્યાંથી આપણે બહારગામ જતા હોય, અમદાવાદ જઈએ, જામનગર જઈએ, ભાવનગર જઈએ તો આપણે બસમાં જતા હોઈએ છીએ. તો આ બસ સ્ટોપ ની અંદર શું છે? જો અહીંયા બસ સ્ટોપ બતાવ્યું છે, આ બસ છે, બસની અંદર શું છે? ડ્રાઈવર છે. પછી આ બસમાં તમારે જે ટિકિટ લેવાની હોય છે એની ક્યુ છે, એટલે કે એની લાઈન બનાવી હોય છે, લાઈનમાં આપણે ટિકિટ લેવાની હોય છે. પછી તો કે આ ટિકિટ વિન્ડો છે, તો ત્યાંથી આપણને ટિકિટ લેવાની હોય છે. આ રીતે બસની અંદર આપણે બસ સ્ટોપમાં હોય છે. બસ સ્ટોપમાં પણ આપણે રેલવે સ્ટેશનની જેમ સ્ટોલ હોય છે, ત્યાંથી તમને ન્યૂઝપેપર મળી જાય, તમને કઈ વસ્તુ ખરીદી હોય તો લઈ શકો, ત્યાં તમને નાસ્તો જોઈતો હોય તો મળી જાય. આ રીતે બસ સ્ટોપ ની અંદર જે રેલવે સ્ટેશન ની અંદર હોય છે એવી જ રીતે હોય છે. પણ બસ છે ઈ રોડ ઉપર ચાલે છે અને જે ટ્રેન છે ઈ રેલવે ટ્રેક ઉપર ચાલે છે. ત્યાર પછી નેક્સ્ટ છે ઈ એરપોર્ટ છે. પહેલા આપણે ટ્રેનમાં જયા, પછી બસમાં, હવે આપણે પ્લેનમાં જવાનું છે. ક્યાં જવાનું છે? પ્લેનમાં. પ્લેનમાં તો આપણે ક્યાં ક્યાં જઈ શકીએ? જ્યાં જ્યાં એરપોર્ટ હોય ત્યાં જઈ શકીએ. જો તમારે ભાવનગર જવું છે તો ભાવનગર તમે એરપોર્ટમાં પ્લેનમાં જઈ શકો નહીં, ત્યાં આગળ એરપોર્ટ નથી. જામનગર જવું હોય તો ત્યાં એરપોર્ટ છે, તો એરપોર્ટ જ્યાં હોય ત્યાં જ પ્લેન ઉતરે અને તે સ્થળ ઉપર બોમ્બે છે, કલકત્તા છે, દિલ્હી છે, બેંગ્લોર છે, એવા સિટી મોટા મોટા સિટીની અંદર જ એરપોર્ટ હોય છે. એટલે તમારે ત્યાં જવું હોય તો એક તો એરપોર્ટ છે, એરોપ્લેન છે, એ તમને સ્પીડમાં એટલે કે ફાસ્ટ એરોપ્લેન ચાલે છે, એટલે તમારો ટાઈમ બી બચી જાય. તો એરપોર્ટ છે એ ત્યાં શું હોય તો તમે જુઓ, અહીંયા એરપોર્ટની અંદર આ એરક્રાફ્ટ છે, જો અહીંયા પ્લેન બતાવ્યું છે. પછી આ જે છે લેડી ઈ એર હોસ્ટેસ છે. કોણ છે? એર હોસ્ટેસ. તમે પ્લેન ની અંદર બેસો ને એટલે તમને એર હોસ્ટેસ વેલકમ કરે છે. પછી પ્લેન ને જ્યારે ઉપડવાનો ટાઈમ થાય ત્યારે તમને તમારો મોબાઈલ હોય સ્વિચ ઓફ કરવાનું કહે છે, પછી બેલ્ટ બાંધવાનું કહે છે, આ બધા ઇન્સ્ટ્રક્શન છે ઈ એર હોસ્ટેસ આપે છે. પછી તમને સ્નેક્સ આપે, તમને પાણી આપે, કઈ તકલીફ થાય તો તમને મેડિસિન આપે છે, એ બધું કામ કોણ કરે છે? તો કે એર હોસ્ટેસ કરે છે. પછી આ પાયલોટ છે. પ્લેન કોણ ચલાવે? તમે બધા કહો છો ને કે હું પાયલોટ બનીશ, તો આ જે છે એ પાયલોટ છે. પછી છે આ બધા, આ શું છે? એનો વેઇટિંગ રૂમ છે. જ્યાં આપણે પ્લેન ના આવે હોય ને ત્યાં સુધી આપણે બેસવા માટેનો એક વેઇટિંગ રૂમ હોય છે. એ વેઇટિંગ રૂમ ટ્રેનમાં પણ હોય છે અને બસનો પણ હોય છે. તમે મોટા મોટા સિટીમાં જાઓ ને ત્યાં આગળ બસ અને ટ્રેન આવતી હોય ને, એ પહેલા આપણે વહેલા પહોંચી ગયા હોય તો આપણે શું કરી વેઇટિંગ રૂમમાં આપણે ટ્રેન અને બસનો વેઇટ કરતા હોય છે. એ વેઇટિંગ રૂમ છે. જો એરોપ્લેન ની અંદર સરસ હોય, કારણ કે ત્યાં આગળ છે ને ચેકઅપ, આપણો લગેજ હોય ને ચેક થાય, તો ચેક થવા માટે એક કલાક જેવું તો આપણે બેસવું જ પડે, એટલે ત્યાં આગળ વેઇટિંગ રૂમ હોય છે. પછી તમે જુઓ અહીંયા શું છે,
તો કે ટિકિટ કસ્ટમર છે અહીંથી આપણે અહીંયા એને ટિકિટ લેવાની છે પછી અહીંયા છે બોર્ડ પાસ એન્ડ કાઉન્ટર છે તો તમારે અહીંયા બોર્ડ પાસ એટલે તમારું જે લગેજ હોય છે એ અહીંયા ચેકિંગ કરાવવાનું હોય છે કારણ કે અત્યારે જે આ પરિસ્થિતિ છે એમાં આપણે બધા આતંકવાદીઓ ચડી જાય છે એટલે એ લોકોની આપણા સેફ્ટી માટે થઈને બધા લગેજનું ચેકિંગ કરવામાં આવે છે તો અહીંયા છે એ બોર્ડિંગ પાસ કાઉન્ટર છે ત્યાંથી તમારે એનો પાસ કરાવી અને પછી આગળ જવાનું હોય છે અને અહીંયા કન્વેયર બેલ્ટ છે એ આ છે બેલ્ટ એ તમારે અહીંયાથી લાઇનમાં બેલ્ટ ઊભા રહીને તમારું લગેજ જે છે એને આપવાનું હોય છે અને એ અંદર આમ પ્રૂફ જે થતું હોય એની અંદરથી નીકળી અને તમારો લગેજ જે છે એ કન્વેયર બેલ્ટમાંથી વાપસ આવે છે તો આ રીતનું એરપોર્ટ હોય છે જ્યાં આગળ આપણે ટિકિટ લેવાની હોય છે પછી પ્લેનનું વેઇટિંગ કરવાનું હોય છે પછી આપણું બોર્ડિંગ પાસ કરાવવાનું હોય છે પછી કન્વેયર બેલ્ટ કરવાનું હોય છે અને પછી તમારે તમારું જ્યારે પ્લેન આવે અને તમને અનાઉન્સ કરવામાં આવે ત્યારે તમારે લાઇનમાં પ્લેનમાં જવાનું હોય છે ઓકે હવે ત્યાર પછીનું જે છે પોસ્ટ ઓફિસ છે શું છે પોસ્ટ ઓફિસ તો પોસ્ટ ઓફિસમાં તમે શું કરવા જાઓ જો પોસ્ટ ઓફિસમાં આપણે કોઈ પણ આપણો લેટર હોય કોઈને આપણે મોકલવાનો હોય તો એ લેટર નાખવા જઈ શકીએ છીએ પછી આપણે કોઈને પાર્સલ મોકલવું હોય તો પણ અહીંયા પોસ્ટ ઓફિસે જવું પડે છે પછી ક્યારેક એવું થાય છે કે આપણું પાર્સલ આપણી ઘેરે ન આવ્યું હોય તો પોસ્ટ ઓફિસે પણ આપણે પિકઅપ કરવા જવું પડે છે તો જુઓ પોસ્ટ ઓફિસમાં શું છે તો કે અહીંયા પહેલા વહેલા શું છે કે આ મેલવાન છે જો રેડ કલરની જે છે એ મેલવાન છે એટલે મેલવાનમાં શું હોય કે બધા બારગામથી જે મેલ આવતા હોય એ આ વાનની અંદરથી બધા કલેક્ટ કરે છે અને એ વાન છે એ અહીંયા પોસ્ટ ઓફિસે પહોંચાડે છે ત્યાર પછી છે જુઓ આ રેડ કલરનો ડબ્બો છે એને પોસ્ટ બોક્સ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે પોસ્ટ બોક્સ તો એની અંદર આપણે ટપાલ એડ કરવાની હોય છે જે આપણે પહોંચાડવાની હોય એ ટપાલ એડ કરવામાં છે ત્યાર પછી જુઓ અહીંયા છે સ્ટેપ કાઉન્ટર છે સ્ટેપ કાઉન્ટરની અંદર શું હોય તો કે તમને સ્ટેમ્પ મળે છે જો તમારે કોઈ કવર મોકલવું હોય કે તમારે કોઈ લેટર મોકલવું હોય તો એની ઉપર તમારે પોસ્ટ ઓફિસની સ્ટેમ્પ મારવાની હોય છે એ સ્ટેમ્પ જોઈતી હોય તો અહીંયા તમારી આ એક શોપ છે અને અહીંયા વિન્ડો છે જો એ સ્ટેમ્પ કાઉન્ટર છે ત્યાંથી તમને સ્ટેમ્પ મળે છે પછી છે આ પોસ્ટમેન છે જો આ પોસ્ટ ઓફિસની અંદર કોણ ઊભા છે તો કે પોસ્ટમેન ઊભા છે અને આ છે આ પાર્સલ વિન્ડો છે જુઓ પાર્સલ વિન્ડો એટલે અહીંયાથી તમારે ક્યારેક કલેક્ટ બી કરવાનું હોય છે અને ક્યારેક તમારે પાર્સલ મોકલવું હોય તો ત્યાં આગળ તમારે સબમિટ કરાવવાનું છે આ રીતે પાર્સલ સ્ટેમ્પ કાઉન્ટર પોસ્ટ બોક્સ પછી પોસ્ટમેન અને આ મેલવાન છે તો તમે પોસ્ટ ઓફિસે જતા હો તો ત્યારે તમને આ પોસ્ટ ઓફિસે બધું જાણવા મળે છે ક્યારેક તમારા પપ્પા કે દાદા હોય તો તમારે એને કહેવાનું કે દાદા અમને પોસ્ટ ઓફિસ જોવી છે તો અમને લઈ જાઓ તો આ રીતે આપણે પોસ્ટ ઓફિસ વિશે જાણ્યું હવે ત્યાર પછી છે બેંક છે તો બેંક તો બધાને ખબર હોય બેંકમાં શું મળે પૈસા મળે પણ શું કેમ મળે પૈસા આપણે પહેલા જમા કરાવ્યા હોય અકાઉન્ટની અંદર આપણી સેવિંગ હોય તો એ જમા કરાવ્યા ક્યારેક મમ્મી ને પપ્પા જોબ કરતા હોય તો એ લોકોની સેલરી જે મંથલી હોય છે એ બી બેંકની અંદર જમા થતી હોય છે પછી તમને એટીએમ કાર્ડમાં જોયું છે ને એટીએમ કાર્ડ દ્વારા આપણે બેંકમાંથી આપણે પૈસા વિથડ્રોલ કરી શકીએ છીએ તો તમે જુઓ બેંકની અંદર શું શું હોય તો કે કેશ કાઉન્ટર હોય ડિપોઝિટ તમારી ડિપોઝિટ હોય એની અંદરથી તમે કેશ કરી શકો છો એટલે કે તમે રોકડા પૈસા પણ ત્યાં લઈ શકો છો અને તમારા જે પૈસા સેવિંગ થઈ ગયા હોય તમે મની બેંકની અંદર પૈસા જમા કરતા હો છો ને કોઈ ગેસ્ટ આવીને તમને આપે કે દાદાએ આપ્યા હોય નાનાએ આપ્યા હોય નાનીએ આપ્યા હોય તો તમે તમારી મની બેંક ઘરમાં હોય એની અંદર નાખ્યા હોય પછી જ્યાં પૈસા થઈ જાય એટલે મમ્મી એમ કે લાવ સર તારા પૈસા હું બેંકમાં ડિપોઝિટ કરી આવું તો આ જે ડિપોઝિટ કરવાની હોય છે એ બી અહીંયા તમારે તમારું નામ ફોર્મ આપે છે એને ફોર્મ ભરી અને તમારા અકાઉન્ટની અંદર પૈસા જમા કરી દેવામાં આવે છે
ત્યાર પછી છે કેશ વિડ્રો ત્યાંથી તમને કેશ તમે ચેક આપો તમારે અહીંયાથી ચેક હોય તમને બધે અકાઉન્ટ ખોલાવો ને ત્યારે તમને ચેકબુક આપવામાં આવે છે એ ચેકબુકમાં તમારો નંબર હોય અકાઉન્ટનો એમાં તમારે જેટલા પૈસા ઉપાડો હોય એ અમાઉન્ટ લખી અને તમારું નામ લખી અને તમારે અહીંયા આપવાનું હોય કે ત્યાંથી તમને કેશ કેશ કાઉન્ટર ત્યાંથી તમને રોકડા પૈસા મળે છે અને પછી છે આ બેંક મેનેજર જે એની અંદર ઓફિસ હોય છે અને અહીંયા જે બે આગળ મેન કે કોઈ ગર્લ બેઠા હોય છે તો એ આગળ તમને ઇન્ક્વાયરી છે ઇન્ક્વાયરી એટલે તમારે કાઈ પણ પૂછપરછ કરવી હોય તો તમને અહીંયા ઇન્ક્વાયરી લખ્યું હોય ત્યાં જે એમ્પ્લોય બેઠા હોય એના દ્વારા તમે બધી તપાસ કરી શકો છો કે મારા અકાઉન્ટની અંદર કેટલા પૈસા છે મારે આટલા પૈસા મૂકવા છે એનું શું ઇન્ટરેસ્ટ છે મને આ વચ્ચે જોઈતા હોય તો મળે કે નહીં એના પૈસાનું મારે આ રીતનું સેવિંગ કરવું છે આ રીતનું મને જોઈએ છે તો તમે આ બધી ઇન્ક્વાયરી કરવી હોય તો તમે આ ઇન્ક્વાયરી ટેબલ ઉપર જે બેઠા હોય એને તમે પૂછી શકો છો ત્યાર પછી જે હોસ્પિટલ હવે હોસ્પિટલ તો તમે જોઈએ જ હોય બરાબર કોઈ આપણે ટીવીમાં જોતા હોઈએ છીએ કઈ કોઈ સિરિયલોમાં જોતા હોવો છો કે કોઈને હોસ્પિટલાઇઝ કર્યા હોય તો તમે હોસ્પિટલ તો તમે જાણો છો હોસ્પિટલમાં શું શું હોય તો કે ડોક્ટર હોય નર્સ હોય પછી વેઇટિંગ લંગ્સ હોય આ છે ને આ બધા છે આપણે એમાં આપણે વેઇટિંગ કરવું પડે તેના માટે આપણે ડોક્ટરને પાસે તપાસવા જવું છે તો દરેક પેશન્ટનો ટર્ન આવે ત્યાં સુધી તો આપણે બેસવું પડે ને તો આ રીતનું છે વેઇટિંગ લંગ છે પછી છે આ બિલિંગ પેમેન્ટનું છે તો ત્યાં આગળ આપણે જ્યાં આગળ આપણે આપણો કેસ કઢાવીએ પછી આપણે કઈ હોસ્પિટલાઇઝ થઈ ગયા હોય તો આપણી જે ટ્રીટમેન્ટનો જે ચાર્જ છે એનું અહીંયા તમારે બિલિંગ પેમેન્ટ કરવાનું છે પછી જો આ રે વ્હાઇટ કલરનું જે છે એ શું છે તો કે એમ્બ્યુલન્સ છે તો તમારે ઘણી વખત એવું થતું હોય છે કે આપણા દાદા દાદી બહુ બીમાર પડી જાય તો આપણે એમ્બ્યુલન્સ બોલાવીએ છીએ અને એમ્બ્યુલન્સમાં આપણે દાદા કે દાદી હોય એને પેશન્ટને આપણે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જતા હોય છે આપણે સ્કૂટર ઉપર બેસી શકીએ છીએ એ બીમાર વ્યક્તિ છે એ સ્કૂટર ઉપર બેસી ન શકે તો એના માટે આપણે એમ્બ્યુલન્સ બોલાવીએ છીએ પછી અહીંયા જો ઓપરેશન થિયેટર છે જો એમાં ઓપરેશન થિયેટરની અંદર ગ્રીન કલરના કપડાં પહેરવું જેથી આપણને જમ્સ ઓછા લાગે આ ગ્રીન કલરનું એક કાપડ પહેરાવે છે અને એની અંદર ઓપરેશન ડોક્ટરો કરતા હોય છે તો આ ઓપરેશન થિયેટર છે પછી શું છે તો કે આ બેડ છે જ્યારે ઓપરેશન થાય છે અને પેશન્ટને ક્યાં સુવડાવવામાં આવે છે તો કે બેડ ઉપર સુવાડવામાં આવે છે અને આ જુઓ તમે આની અંદર પેશન્ટ સૂતા છે આ પેશન્ટ છે આ બેડ છે પછી આ ઓપરેશન થિયેટર છે પછી આ એમ્બ્યુલન્સ છે આ બિલિંગ પેમેન્ટ છે પછી આ વેઇટિંગ રૂમ છે અને આ છે નર્સ અને આ ડોક્ટર છે તો હોસ્પિટલની અંદર આટલું હોય છે તમે પછી જોશો તો તમે હોસ્પિટલની અંદર ઘણું બધું હોય છે તો તમે ત્યાં આગળ બધી સર્જરીની વસ્તુઓ રાખવામાં આવી છે હોય છે એ સ્ટોર રૂમ હોય છે તમે હોસ્પિટલ જાઓ ને તો તમને ઘણું બધું જાણવા મળે તો આ રીતે એનો વેસ્ટ હોય ને એ બી વેસ્ટ રાખવાનો પણ એક હોલ હોય છે આ રીતે બધું હોસ્પિટલની અંદર હોય છે ત્યાર પછી સુપરમાર્કેટ તો સુપરમાર્કેટ તો તમે બધાએ જોઈ હશે આપણે ત્યાં ડીમાર્ટ છે રિલાયન્સ મોલ છે બિગ બજાર છે તો એની અંદર તમે ગયા હશો તો તમે જુઓ એની અંદર શું શું હોય છે એ તો તમને બધાને ખબર છે કે આ જેન્ટ્સ અને એના બધા ક્લોથિંગ્સ છે પછી આ વેજીટેબલ્સ છે આ બધા ફ્રૂટ્સ છે પછી આ શું છે ટોયલેટરીઝ બધું ક્રેડિટ્સ એન્ડ પલ્સીસ છે પછી તમે અહીંયા જુઓ આ બધા કઠોળ ને એવું બધું રાખ્યું હોય ને એ સાઈડે આખી અલગ હોય પછી એનું જનરલ સ્ટોર જેમાં બધી વસ્તુઓ મળી જતી હોય છે તમને ઇવન શેવિંગ ક્રીમ મળી જાય ગોલ્ડ ક્રીમ મળી જાય બધા ટૂથપેસ્ટ બધી મળી જાય આ બધી વસ્તુઓ અહીંયા આગળ મળતી હોય છે પછી આ બધી છે ટોયલેટરીઝ અને શેરલ સેમ્પલ્સ આ બધા આમાં અહીંયા અનાજ હોય અને તમે આપણે બધું હાર પીક ને બધું લેતા હોય છે ને બધા ડાયટ્સ ના પાવડર ને બધું એ બધું અહીંયા મળી જાય છે પછી આ શું છે શોપિંગ ટ્રોલી છે
તો અહીંયા નીચે બધી છે ને એ ટ્રોલી પડી છે, તમારે ટ્રોલી લઈ અને બધું શોપિંગ કરવા માટે જવાનું હોય છે. તો આ બધું છે ઈ જેમ સેન્ટ ચોકલેટ છે. આ બાજુ શું છે તો કે જેમ્સ અને ચોકલેટ છે. તમને એ ખબર હોય કે ક્યાં ચોકલેટ હોય છે, ક્યાં બધું સેરલ્સ ને પલ્સીસ હોય છે, બધું હવે તમને બધી ખબર છે. પછી ફ્રૂટ નો આખો એક પાર્ટ જ અલગ, પછી વેજીટેબલ નો આખો પાર્ટ જ અલગ, ત્યાં આમાં ફ્રૂટ અને ફ્રૂટ્સ જ મળતું, પછી વેજીટેબલ માં માત્ર વેજીટેબલ જ મળતું. આ રીતના બધા પાર્ટ્સ હોય છે, એને આપણે શું કહીએ છીએ, સુપર માર્કેટ કહીએ છીએ. જો અહીંયા કસ્ટમર ની લાઈન છે તો જ્યારે બિલ પે કરવા જાઓ ત્યારે તમારે લાઈન ની અંદર ઉભવાનું હોય છે. તમારું જે વસ્તુઓ બધી લીધી હોય એ બકેટ સાથે તમારે લાઈન માં ઉભવાનું હોય છે અને અહીંયા બિલ પે કરવાનું હોય છે. તો તમે જોયું, આ તો આપણને અહીંયા લિમિટેડ બતાવ્યું છે, પણ આપણે બિગ બજાર ની અંદર તમે જો ક્રોમામાં તમે જો બધી ઇલેક્ટ્રિક આઈટમ્સ મળતી હોય છે. આ બધું જુદું જુદું વોશિંગ મશીન નો આખો એરિયા હોય છે, પછી આ ઓવન ને માઇક્રોવેવ નો આખો અલગ હોય, ઇસ્ત્રી નો બધી ઇલેક્ટ્રિક આઈટમો પણ સુપર માર્કેટ ની અંદર મળતી હોય છે. તો આમાં આપણને લિમિટેડ બતાવ્યું છે જે આપણે જીવન જરૂરી વસ્તુઓ હોય છે એનું બધું, કે ફ્રૂટ વેજીટેબલ્સ પલ્સ જેમ્સ એન્ડ ચોકલેટ્સ આ બધું બતાવ્યું છે. પણ આની સુપર માર્કેટ ની અંદર બીજા કેટલાય ડિપાર્ટમેન્ટ હોય છે જે એની અંદર બધી વસ્તુઓ આપણને મળી જતી હોય છે. અને આની અંદર તમને કાર્ડ એક આપવામાં આવે છે જેના ઉપર તમને ચાર્જિસ ઓછો લાગે છે અને તમને પોઈન્ટ્સ મળતા હોય છે. આ રીતનું તમારે બધા પબ્લિક પ્લેસ ઉપર મેં ચર્ચા કરી છે. હવે હું તમને એના ફોરમેટની અંદર દરેક પબ્લિક પ્લેસના સ્પેલિંગ અને ઉચ્ચાર અને અર્થ સાથે તમને આપીશ. તે વ્યવસ્થિત તમારે CW ની અંદર લખવાના છે. ઓકે, થેન્ક યુ.